કેન્દ્રશાસિત દીવ એ પર્યટક સ્થળ તરીકે જગવિખ્યાત છે. ત્યારે દિવમાં છેલ્લા 10 વર્ષ સુધી વધુ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું. ત્યારે આ વર્ષે દિવ નગરપાલિકા ભાજપની બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. દિવ નગરપાલિકામાં કુલ 13 વોર્ડ આવેલા છે. જેમાંથી 6 વોર્ડમાં તો ભાજપના નગરસેવકો બિનહરીફ ચૂંટાઈને આવેલા છે. બાકીના સાત વોર્ડમાં કોંગ્રેસ તરફથી એક પણ ફોર્મ ઉમેદવારનું ભરાયેલ નથી પણ અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે જેથી ભાજપ અને અપક્ષની સાત વોર્ડમાં ચૂંટણી થનાર છે જેમાં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે અને વર્ષો બાદ દીવ નગરપાલિકા ભાજપની બનશે દીવના લોકોનો મિજાજ પણ ભાજપ તરફ વળી રહ્યો છે દીવમાં સાંસદ ભાજપ જિલ્લા જિલ્લા પંચાયત ભાજપ તેમજ મોટા ભાગની સંસ્થાઓ પણ ભાજપ સાથે જોડાયેલ હોવાથી દીવવાસીઓ હવે દીવ નગરપાલિકા પણ ઘણા વર્ષ પછી દીવ નગરપાલિકા ભાજપની બનવા જઈ રહી છે જેથી દીવમાં નગરપાલિકા વિસ્તાર ખૂબ જ વિકાસ થનાર છે તેમજ દીવમાં યુનિવર્સિટી ગરીબ આવાસ યોજના મહિલાઓની સુરક્ષા સહિત ભાજપમાં જોવા મળી રહી છે જેથી બાકી રહેલા કામો પણ ભાજપની નગરપાલિકા બનવાથી ઝડપથી પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો કેન્દ્રશાસિત દેવમાં અંદાજિત બાવીસ હજાર જેટલા મતદારો છે જેમાં દેવ નગરપાલિકા આ વખતે યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને છ નગરસેવકો તો બિનહરીફ આવી ગયેલ છે અને બાકીના સાત નગરસેવકો પણ તદ્દન નવા અને યુવા ચહેરાઓના નિપસંદગી કરવામાં આવી છે અને દેવવાસીઓ પણ આવાજ નગર સેવકો ઈચ્છી રહ્યા છે દીવ નગરપાલિકા ઘણા વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું જેનાથી લોકોના વિકાસના કામો થયા નથી તેમજ કરવેરામાં પણ વધારો થયો છે તેમજ રોડ રસ્તા સહિતના તમામ કામોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી હવે લોકો પણ દેશની નંબર એક રાજકીય પક્ષ ભાજપની નગરપાલિકા બને તેવું ઈચ્છી રહ્યા છે અને જેથી છ નગર સેવકો ભાજપના બિનહરીફ થયા છે અને અને સાત નગર સેવકોની પણ જીત નિશ્ચિત છે છે દીવમાં ભાજપની નગરપાલિકા બનવા જઈ રહી મારું નામ સંદીપ જાદવ છે હું દીવ નો રહેવાસી છું અત્યારે દીવમાં તેર વોર્ડની અંદરમાં નગરપાલિકાની ચૂંટણી ચાલે છે તેમાંથી ભાજપાની છ સીટ બિનહરીફ થઈ ગયેલી છે સાત સીટમાં ઇલેક્શન ચાલુ છે તેમાં કોંગ્રેસ કોઈ સાઈડથી ફોર્મ નથી ભરેલા આવે તે અપક્ષ છે તે તે નામથી ફોર્મ ભરેલા છે તે લોકોને પબ્લિક કોઈ એટલી ઈચ્છતું નથી અને ભાજપનો અત્યારે ફ્લો છે અત્યારે અમારા શ્રી પ્રફુલ્લભાઈ પટેલવે જે દીવની અંદરમાં વિકાસ કર્યા છે તેમનું નામ છે અને સારા એવા વર્ગ છે એટલે પબ્લિકને બી જોશ છે કે આ ફેરી બીજેપીના બીજેપી મ્યુનિસિપાલિટી કાઉન્સિલ બને તેમજ બીજેપીની સરકાર આવે મ્યુનિસિપાલિટીમાં અને પબ્લિકના કામ થાય પંદર વર્ષથી કોંગ્રેસની સરકાર હતી તે બદલ પબ્લિક બહુ નારાજ છે કોઈના વિકાસના કામ કે જે બી નાના મોટા કામ છે તે પબ્લિક બહુ નારાજ છે તેમના કામ નથી થયા જ્યારે કોંગ્રેસની સરકાર હતી તેમજ પબ્લિકનું જે મકાનના જે વેરા વધારી દીધા તેમનો બી પબ્લિકમાં બહુ રહેશે અમારી ભાજપની બોડી બનશે તો અમે પહેલું જ એ વર્ક કરવાના છે કે પબ્લિકને સંતોષ મળે અને તે ઓછું થાય અને અમારા પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ એમપી લાલુભાઈ પટેલ તે બી આજ બધા પબ્લિકના વર્ક અને બહુ અમારા દીવ ડિસ્ટ્રિક્ટના સારા એવા વિકાસ કામ થયેલા છે વિકાસના અને જે સાત ચૂંટણી જે સાત સીટ છે બીજેપીની અને આમ તો આમ ગણીએ તો તેરે તેર સીટમાં આ ફેરી આપણા શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વડિંગ છે તેમજ યુવાનો અને મહિલાઓને આગળ કર્યા છે અને બધા જ તેરે તેર સીટમાં નવા ચહેરા છે અને દીવની પબ્લિકમાં બી ઉત્સાહ છે કે ભાજપની સરકાર બને ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરવાળા ગીર સોમનાથ